महक गुजरातनी, मीठी महक गुजरातनी। नहीं बंदना खाती कायम सोनेरी प्रभातनी, नहीं बंदना खाती कायम सोनेरी प्रभातनी। मीठी महक गुजरातनी, मीठी महक गुजरातनी। श्वास मही गुजरात अने उच्छ्वास मा गुजरात छे, अही मिलन मा के पछी प्रवास मा गुजरात छे। वृक्ष पवन पहाड़ नीला घास मा गुजरात छे, वृक्ष पवन पहाड़ लीला खास मा गुजरात छे। कर्म कौशल स्नेह सरोवर कमी नथी कोई वात नी, मीठी महक गुजरात नी, मीठी महक गुजरात नी। चंदन थी पण अधिक सुवासित अहिनी साबरता पी अने नर्मदा चांदी जेवा चमकेर, नाव चलावे रेती माँ एवो शूरो एक एक जन, नाव चलावे रेती माँ एवो शूरो एक एक जन। अही गवाता गरबा माँ पण रात झुमेरणी आतनी, મિત્રો, વતનથી દૂર, દેશથી દૂર, વિદેશમાં જઈને વસનાર આપણા ભારતીય સજ્જનો અને સન્નારીઓએ બહુ દૂરની ભૂમિમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી બધી પ્રગતિ કરી છે, નામના મેળવી છે અને પોતાના ક્ષેત્રમાં તેઓ ત્યાં અગ્રેસર બનીને રહ્યા છે। વર્ષોના વર્ષો ત્યાં ગાળ્યા હોય છતાંય માદરે વતન માટેનો અખોટ પ્રેમ, એ સિદ્ધાંતો સાથે જીવ્યા હોય, માનવતાના મૂલ્યોનું જતન કરવા માટે અથાગ પરિશ્રમ કરતા હોય એવા મહાનુભાવોને હું પૂરેપૂરા આદર સાથે વંદન કરું છું। મીઠી મહેક ગુજરાતની આ શ્રેણી દ્વારા આવા વીરલાઓની સૌને ઝાંખી થાય એ માટેનો મારો આ એક નાનકડો નમ્ર પ્રયાસ છે। આ શ્રેણી અંતર્ગત આજે આપણે મુલાકાત લઈશું આદરણીય શ્રી ડાયાભાઈ પટેલની। ડાયાભાઈ પટેલનો જન્મ માણસા તાલુકાના ચડાસણા ગામમાં થયો। પ્રાથમિક શિક્ષણ તેમણે ચડાસણા સાર્વજનિક વિદ્યાલયમાંથી મેળવ્યું। હાયર એજ્યુકેશન તેમણે પીલબાઈ અને કોડાદરા ખાતે મેળવ્યું। ડાયાભાઈ, આપની જન્મભૂમિ તો ગુજરાત, પણ આપનું જન્મ સ્થળ કયું? મારો બર્થ ચડાસણા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર, ગુજરાત રાજ્ય। તો ડાયાભાઈ, આપને પ્રાથમિક એજ્યુકેશન ક્યાંથી લીધું? મારી પ્રાથમિક શાળા ચડાસણા સાર્વજનિક શાળા, ત્યાં મેં 5 ધોરણ સુધી અભ્યાસ ત્યાં કર્યો। ડાયાભાઈ, આપે માધ્યમિક શાળાનું એજ્યુકેશન ક્યાંથી લીધું? મારી માધ્યમિક શાળા એકચ્યુઅલી 3, એક વર્ષ મેં પીલવઈ કર્યું, 3 વર્ષ કોલવડા કર્યા અને 1 વર્ષ મેં અમદાવાદ કર્યું। ડાયાભાઈ, આપે કઈ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું? કોલેજ મેં કરી
મારી બીએસસી ડિગ્રી મેં એમજી સાયન્સ ગુજરાત યુનિવર્સિટીમાંથી કરી. પછી મેં ફર્સ્ટ LLB નવ ગુજરાત કોલેજમાંથી કરી અને પછી હું અહીંયા 69માં અમેરિકા આવ્યો. ડાયાભાઈ નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર. સ્કૂલથી લઈને કોલેજ સુધી પોતાની લગન અને મહેનતથી પ્રથમ નંબર જાળવી રાખ્યો. પરંતુ તેમની મંઝિલ ક્ષિતિજો દૂર હતી. ડાયાભાઈ જાણતા હતા કે ઊંચી ઉડાન ભરવા માટે જે પાયાની જરૂરિયાત છે તે છે પૈસો. અને ડાયાભાઈના પક્ષે સૌથી મોટી ખોટ હતી તો એ હતી પૈસાની. કારણ કે નવ ભાઈ બહેનોના વિશાળ કુટુંબનું પાલન પોષણ માત્ર પિતાની આવક પર કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એમના બા શાળાની ફી માટે પણ આજુબાજુવાળા પાસેથી પૈસા ઉધાર લાવીને ફી ભરવાની વ્યવસ્થા કરી આપતા. પરંતુ કહેવાય છે ને મિત્રો, સપનાઓ પૂરા કરવાની ઈચ્છાઓ જો પ્રબળ હોય તો આપત્તિઓને આશીર્વાદમાં ફેરવી નાખવાનું કામ કુદરત જ કરી આપે છે. દયાભાઈ, આપને અમેરિકા આવવાનો વિચાર કેવી રીતે આવ્યો? હવે અમે રાત્રે સુપરવાઇઝરોની મિટિંગ હોય ત્યાં મારા એક મિત્ર વિક્રમભાઈ દોશી, એ ડાઈંગમાં કામ કરતા હતા, એમણે મને પૂછ્યું કે ડાયાભાઈ, તમારે આટલું બધું સારું એજ્યુકેશન હોય તો તમે અમેરિકા જાઓ તો મારો નાનો ભાઈ છે એ તમને મદદ કરી શકે, તો તમારી ત્યાં પ્રગતિ વધારે થાય એના કરતાં. એટલે એમણે મને એન્કરેજ કર્યો કે તમે અમેરિકા જાઓ તો સારું. એટલે એમના આશીર્વાદથી પછી મેં અહીંયા અમેરિકા આવવાનું વિચાર્યું. તો ડાયાભાઈ, આપના લાઈક દરેકની પાછળ સક્સેસ પાછળ કે અમેરિકા જવા માટે કોઈનો કોઈનો હાથ હોય, જાત મહેનતે કર્યું હોય, તો આપના કિસ્સામાં આપને પછી કોને મદદ કરી? આપના પેરેન્ટ્સ કે સગાવાલા, સગા સંબંધી? એટલે મારે હવે પૈસા તો મારી પાસે હતા જ નહીં ટિકિટના પણ. એટલે મેં શું કર્યું કે આજુબાજુ વાત કરી તો મારા સંબંધીઓએ કોઈ 1000 રૂપિયા આપ્યા, કોઈ 2000 રૂપિયા આપ્યા, કોઈ સંસ્થાએ વિસનગર સહકારી મંડળીએ મને 3000 રૂપિયા આપ્યા. અને એ રીતે મેં 40000 રૂપિયા ત્યાં ગાડીથી લોકોના પાસે ઉછીના લીધા. અને એ ઉછીના પૈસા લઈ મેં એનું કન્વર્ટ ડોલરમાં કરી અને મારી ફીના પૈસા અને એક વર્ષ રહેવાના પૈસા મેં ત્યાં ભેગા કરી અને મેં અહીંયા આવવાની હિંમત કરી. દયાભાઈ, અમેરિકા આવ્યા પછી તમારી સ્ટ્રગલની શરૂઆત અને તમારે કેવી સ્ટ્રગલ કરવી પડી એનું જરા અમને જણાવો. હવે સ્ટ્રગલ તો મારે ઇન્ડિયામાં જે હતી એ એના કરતાં વધારે હતી. કારણ કે અમે 9 ભાઈ બહેનો, 5 વીઘા જમીન, બાપુજી આખો દિવસ ખેતી કરે અને એ વખત તો કોઈ પાણીની સગવડ નહીં, એટલે કૂવામાંથી પાણી ખેંચવું પડે. એટલે આખા વર્ષમાં 1 જ વીઘો જમીનમાંથી આપણે પાક લઈ શકીએ અને એમાં ડુંગળી વાવીએ તો વર્ષે 200 રૂપિયાની ડુંગળી થાય. એમાં 9 જણનું ભરણ પોષણ કરવું એ બહુ હાર્ડ હતું. એટલે એવી પરિસ્થિતિમાં મારી પાસે ચંપલ ના હોય ચડાસણાથી દોડીએ તો પીલવાઈ 3 માઇલ સુધી વગર થોભે સીધા જ પહોંચી જઈએ. કારણ કે પગ બળે નહીં, કારણ કે શનિવારે 11-12 વાગે અમારે પાછા આવવું પડે. એ વખત જમીન એટલી બધી તપી હોય કે જેથી પગ ના મુકાય. એટલે અમે ઘણી વખત તો પેલા વડલાના પાના હોય એના નીચે ગાદી કરી અને ચાલતા. એજી બોર્ડિંગમાં સ્કોલરશિપ માટે એપ્લાય કરી. હવે એજી બોર્ડિંગ એ કડવા પાટીદારોની સંસ્થા હતી. એમાં 50-100 વિદ્યાર્થીઓને ખાવા પીવા રહેવા ભણવાનું મફત આપે. તો મેં એમાં એપ્લિકેશન આપી તો એમાં મને એ લોકોએ સિલેક્ટ કર્યો. એટલે મેં ત્યાં ગાડી મેટ્રિક એટલે હાઈસ્કૂલનું છેલ્લું વર્ષ ત્યાં હું જોઈન થયો. ત્યાં મને કૃષ્ણભાઈ નિર્માવાળા પણ મળ્યા, અમે સાથે ભણતા હતા. અને ફેલોશિપ હાઈસ્કૂલ અમદાવાદમાં અમે 11th ગ્રેડ એટલે મેટ્રિક પસાર કર્યું અને ત્યાંથી હું ગયો એમજી સાયન્સમાં અને કૃષ્ણભાઈ ગયા સેન્ટ ઝેવિયર્સમાં. ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે અમદાવાદ ખાતે સરસપુરમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી, પણ ત્યાં ખાસ કંઈ જામ્યું નહીં. ત્યારબાદ તેમણે કસ્તુરભાઈ લાલભાઈ ગ્રુપમાં કેમિસ્ટ તરીકેની કામગીરી સ્વીકારી. બસ આ નોકરી ડાયાભાઈ માટે લાઈફ ચેન્જર બની ગઈ.
અહીંયા એમની મુલાકાત થઈ વિક્રમભાઈ સાથે. વિક્રમભાઈ તેમની કામગીરીથી અને તેમની નિષ્ઠાથી ખૂબ જ સંતુષ્ટ હતા, એટલે તેમણે ડાયાભાઈને અમેરિકા જવા માટે પ્રોત્સાહિત કર્યા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે મારો ભાઈ અમેરિકા છે અને બાકીની બધી જ મદદ એ કરશે. બસ હવે શરૂ થઈ ડાયાભાઈની વિકાસની વણથંભી વણઝાર. ડાયાભાઈ, આપ જ્યારે અમેરિકામાં પહેલી વખત એરપોર્ટ પર ઉતર્યા ત્યારે શું અનુભવ થયો? હું જ્યારે ન્યુયોર્ક કેનેડી એરપોર્ટ ઉપર ઉતર્યો તો એ વખતે મારા સાથે બીજા જે ઇન્ડિયન વિદ્યાર્થીઓ આવતા હતા એમના સગાવાળા એમના કારો લઈ અને લેવા, મારું તો કોઈ હતું જ નહીં, એટલે હું તો ઊભો રહ્યો કે અહીંથી જવું ક્યાં. અને જ્યારે હું અહીંયા કેનેડી એરપોર્ટમાં પહેલી વખત ઉતર્યો ત્યારે એના પ્લેન એરપોર્ટ જોયું તો હું તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ તો શું છે, આ કઈ દુનિયા છે. કારણ કે ઇન્ડિયા અને એ વખતનો અમેરિકા, એટલે મારા મગજની અંદર તો એકદમ એવો વિચાર આવ્યો કે વોટ કાઇન્ડ ઓફ ધીસ કન્ટ્રી ઇઝ, અને મારે ક્યાં જવું. તો પછી મેં એક મારા ફ્રેન્ડને વાત કરી કે ભાઈ મારે તો રુથરફોર્ડમાં જવું છે ન્યૂ જર્સીમાં, અને મને તો કોઈ મારું તો કોઈ ઓળખીતું નથી. એટલે જે એમના લેવા આવનારા મિત્ર હતા એમને મને કહ્યું તો હું જર્સી સિટીમાં જઉં છું તો હું તમને ત્યાં સુધી લેતો જઉં. એટલે પછી મને રાઈડ આપી અને એ લોકો મને જર્સી સિટી સુધી લઈ લાવ્યા અને ત્યાંથી મને ટેક્સી કરી આપી. હવે અમેરિકાની જે મારી જિંદગી એની જુદી જ કહાની છે કે જ્યારે હું અમેરિકા આવ્યો ત્યારે ઇન્ડિયામાંથી જે લોકોના રિલેટિવ અહીંયા હતા એ લોકોએ મને ગિફ્ટ આપેલી કે તમે અહીંયા પહોંચાડજો અહીંયા પહોંચાડજો. તો મારી સ્કૂલ શરૂ થઈ એના પહેલાં હું મારા પોતાના પૈસે ખર્ચી અને લોકોને બધા આ વસ્તુઓ આપી આવ્યા. લાભ શું થયો કે જે સગાવાળા હતા એના જોડે મારી ઓળખાણ થઈ, જ્યારે મારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે એ લોકો મને મદદ કરવા મળે. એટલે એમના ગાઈડન્સના લીધે અમે કોર્સ શરૂ કર્યો, ભણવાનું શરૂ કર્યું અને સાથે સાથે કેવી રીતે કમાવો એ પણ અમને શીખવાનું મળ્યું. આપના મેરેજ વિશે કંઈક કહો. હવે મેરેજમાં હું જે કોલોવડા સ્કૂલમાં ભણતો એ મારા વાઇફનું પિયર ગણાય. એના બાપુજી ત્યાં આગળ કોલેજના મુખ્ય આગેવાન હતા અને એમના કહેવાથી અમે પિલવી છોડી અને કોલોવડા દાખલ થયા. આગળ નવી સ્કૂલ શરૂ થઈ અમારા, એટલે ત્યાં અમે ભણતા. એટલે મારું ત્યાં ભણવામાં પહેલો નંબર આવે, નાટકમાં પણ મારો પહેલો નંબર આવે. એટલે એમના ફાધરને ખબર કે આ અમારા સમાજનું ગામ છે, અમારું ગામ ચડાસામાં એકલું, અમે મોસાળમાં રહીએ. એટલે એમને ખબર કે અમે સાતના સમાજના છીએ અને એક જ ઘર છે. તો એ વખતે એ લોકો અમારા ગામમાં કોઈ બીજાના લગ્નમાં આવેલા અને જ્યારે અમારા ગામના આગેવાનોને પૂછ્યું કે ભાઈ આ ઘર કેવું, તો એમને સારો અમારો રિપોર્ટ આપ્યો. એટલે એ લોકોએ મારું રૂપિયો નથી કે એંગેજમેન્ટ રૂપિયાનું નાળિયો આપી ગયેલા. તો આપની આજની સિદ્ધિમાં કોનો સૌથી વધારે ફાળો છે? મારા વાઇફનો. કારણ કે એ ભણેલા નહીં પણ એટલી બધી શક્તિ કે રાતને દિવસ જે કંઈ કામ આપ્યું હોય એના વગર સંકોચાય કામ પૂરું થાય ત્યાં સુધી એને જપનારા. એટલે હવે જ્યારે અમે ફેક્ટરીમાં કામ કરીએ તે 14-14, 16-16 કલાક કામ કરે કોઈ પણ થાકે નહીં, એને એક એક દિવસ 365 દિવસ 12-12 કલાકથી 14-14 કલાક કામ કર્યું અને 10 વર્ષમાં 1,500. અમેરિકામાં કલાકના 65 સેન્ટની મામૂલી વેટરની કામગીરી કરતા ડાયાભાઈએ નીડલ લેસ ઇન્જેક્શનની ફેક્ટરી ઊભી કરીને એમની વિચક્ષણ બુદ્ધિનો, અખૂટ ધીરજનો અને દ્રઢ મનોબળનો સૌ કોઈને પરિચય કરાવી દીધો. કહેવાય છે ને, નબળા મનના માનવીને રસ્તો નથી જડતો ને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. ડાયાભાઈએ આ પંક્તિને સાર્થક કરી બતાવી. આપના ફેમિલીમાં કોણ કોણ છે? મારા પરિવારમાં હું અને મારા બે બાળકો રેખા અને કૌશિક, અને કૌશિકના વાઇફ અને કૌશિકના બે સન. આપના બિઝનેસમાં એ કેવી રીતે મદદરૂપ છે?
હવે જ્યારે મેં 1983 કંપની શરૂ કરી ત્યારે મારો બાબો મારો સન કૌશિક એ 10મા ધોરણમાં હતો 8મા થી 10મા ધોરણમાં તો હું જ્યારે કંઈ પણ કંપનીમાં કામ કરતો એ પોતે જ આવે મશીન ઓપરેટ કરે રાત્રે ત્યાં બેન્ચ ઉપર પણ સૂઈ જાય અને હી હેલ્પ મી ઇન પ્રોડક્શન ટૂ એટલે નાનપણથી એને મારી કંપનીમાં શું ચાલે છે એ બધી જ ખબર એટલે ઈચ એન્ડ એવરી એરિયા હી ઇઝ ટુ હેલ્પ મી. આપના ડોટર વિશે કંઈક કહો. મારી ડોટર શી વોઝ 8 યર્સ ઓલ્ડ યંગર દેન માય સન સો દે ઇઝ ટુ ફાઇટ ઓલ ધ ટાઈમ. અને મારી ડોટર ભણવામાં એટલી બધી હોશિયાર હતી કે કિન્ડર ગાર્ડનથી માંડીને કોલેજના વર્ષ સુધી A+ grade શી ગેટ ઓલ ધ એવોર્ડ. દયાભાઈ તેમના જીવનની અંતરંગ વાતો કરતા કરતા એક પ્રસંગે ખિન્ન થઈ જાય છે. આ પ્રસંગે તેમની જિંદગીને ખૂબ જ હચમચાવી મૂકી હતી. તેમાંય એક મિત્ર દગો આપે એ વાત તેઓ હજી સુધી ભૂલી શક્યા નથી. મારી નીતિ અને પ્રામાણિકતાનો શું મને આ બદલો મળ્યો? એમની કહાની એમના જ મુખે સાંભળીએ. મારા બાપુજીનું સ્વપ્ન સાકાર કરવા માટે મેં 5 કરોડ રૂપિયા તબદા બોન્ડમાં રોકેલા કે જેથી પાણી આવે તો ગુજરાત સમૃદ્ધ બને અને રણતંત્ર બચી જાય અને લોકો પાણીનો ઉપયોગ કરે અને ખેતી કરે તો આપણો દેશ ધનવાન બને એ માટે મેં ત્યાં મદદ કરી. હવે થયું શું કે માણસામાં એક ઉમિયા પાઇપ મોટી ફેક્ટરી હતી એ બંધ પડેલી તો મારા ગામના માણસોએ કહ્યું કે ડાયાભાઈ આ જો ફેક્ટરી લેવામાં આવે તો આપણે પાઇપો બનાવી અને આ નર્મદાનું પાણી જે નર્મદા કેનાલનું પાણી આપણે ગામડે ગામડે પહોંચાડી શકીએ. તો એ ફેક્ટરી ચાલુ કરવા માટે મેં 20 કરોડ રૂપિયા ઉમિયા પાઇપ ચાલુ કરવા માટે મેં આપ્યા. 1 કલાકની અંદર 20 કરોડ રૂપિયાનો ચેક આપી અને હું અમેરિકા આવતો રહ્યો. હવે થયું શું કે જે માણસોએ મને આમાં પૈસા રોકવાનું કહ્યું એ લોકોએ એ વેચનાર સાથે મળી જઈ અને ફ્રોડ કરી અને એ ફેક્ટરીમાં મને અંદર પેસવા પણ ના દીધો. 1 વર્ષ સુધી અમે એ ફેક્ટરી ચલાવી સાથે અને પછી જ્યારે બધી લોનો અમે આપી ફેક્ટરી ચાલુ કરી પછી કે તમારે મારે તો કંઈ લેવા દેવા નથી કારણ કે મેં કહ્યું તું બધું પેપરો તમે બધો પેપરો કરજો અને પછી 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર અમે કાચું લખાણ કર્યું અને પછી તો એ લખાણમાં એને અમને બધું લખી આપ્યું કે ડાયાભાઈ તમારો આટલો ભાગ તમારો આ ફેક્ટરી તમે બધું. અને જ્યારે એ લોન ભરાઈ એટલે એની જે મોર્ગેજ હતું બધું એનું ફ્રી થઈ ગયું. પછી એનું ફ્રી થઈ ગયું એટલે પછી કે તમારે મારે તો કંઈ લેવા દેવા નથી આ તો મારું જ છે. પછી હવે એના માટે કોર્ટમાં અપીલ કરી તો એને જેલમાં પૂરવામાં આવ્યું પછી છૂટી ગયો અને પછી એ ફેક્ટરીમાં અત્યારે હાલ અમારા કેસ ચાલે છે. તો એ કેસમાં નથી સરકાર મદદ કરતી નથી જજો એનો કોઈ નિવેડો નથી. આજે 10 વર્ષથી એ કેસ ચાલે છે. બીજું શું કે જે અમે 20 કરોડ રૂપિયાના ખરા માલિક અમે છીએ નથી સામી પાર્ટી કે કોર્ટ શુડ પ્રોટેક્ટ અવર ઇન્ટરેસ્ટ. એ લોકોની જે અમે લોકોએ મોર્ગેજ કરેલી હતી એ મોર્ગેજમાં એવું લખેલું હતું કન્ડિશનલ મોર્ગેજ હતી કે એમાં અમુક સમય સુધીમાં પૈસા જો પાછા ના આપી શકે હોય તો અમારી માલિકીની થઈ જાય. એ મોર્ગેજ એને યાદ નથી રહ્યું એટલે એ કોર્ટમાં ગયો અને એ કોર્ટમાં ઝઘડી રહ્યો છે. આપની માતૃભૂમિ વિશે આપ કેવી લાગણી અનુભવો છો? બહુ સુંદર, બહુ જ મીઠી. મારે માતૃભૂમિ પછી બહુ 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 જ માન છે. હું મારી માતૃભૂમિને જેટલો આદર સત્કાર કરું છું એટલો જ આ મારી કર્મભૂમિને પણ હું આદર સત્કાર કરું છું. આ કર્મભૂમિએ મારું જીવન પણ બનાવ્યું. તો આપના દેશની અંદર આપણી માતૃભૂમિમાં આપ શું સમાજ સેવા કરી રહ્યા છો? હવે મેં શું કર્યું કે અહીંયા મારી સફળતા મળવાથી જે મારી આવક થઈ એ આવકમાંથી મેં ઇન્ડિયામાં મારા મધનનું ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું. નાથી બેન રેવાબી ચેરિટેબલ ટ્રસ્ટ
અને ત્યાં આગળ મેં 7 કરોડ રૂપિયા એ વખતે મોકલ્યા ઇન્ડિયાના 4 દેશ માટે. એ તો પર્યાવરણ, ગામ વિકાસ, એજ્યુકેશન અને આરોગ્ય. એમાંથી જે વ્યાજ આવે દર વર્ષે એ વ્યાજ આ ધર્માદા કામમાં બધા વાપરવાનું. અને ત્યાં પણ મારો ટ્રસ્ટ ચાલે છે, ત્યાં 10 કરોડ રૂપિયા છે. જ્યાં જ્યાં બીજી કંઈ પણ જરૂર પડે તો હું અહીંયાથી પૈસા ત્યાં પણ મોકલું છું. અમે સાંભળ્યું છે કે આપ ઇવન સ્ત્રીઓ માટે પણ ઇન્ડિયામાં ઘણું કરી રહ્યા છીએ, એના વિશે કંઈ કહો. હવે ઇન્ડિયામાં મેં ઘણા ક્ષેત્રમાં યોગદાન આપેલું છે. પહેલાં તો ગામમાં લગ્ન, એક લગ્ન થતા દરેકના ઘરે, તો સમૂહ લગ્નમાં મેં દરેક મારા સમાજમાં 50 લાખ રૂપિયા સમૂહ લગ્નમાં ડોનેશન આપેલું છે, કે જેથી ગામડે ગામડે એ સમૂહ લગ્ન થાય. બીજું કે મેં સ્કૂલો બનાવી ત્યાં. પછી મારા બાપુજી ખેતી કરતા હતા, તો જળસંચય થાય અને વરસાદનું પાણી દરિયામાં વહી ના જાય એટલા માટે ગામડે ગામડે જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં તળાવ બનાવવાની યોજના કરી, રિચાર્જ કરવાની પદ્ધતિથી. આપણે ધાર્મિક કામ પણ ઘણા કર્યા છે ઇન્ડિયામાં, એના વિશે કંઈ કહો. હવે જ્યારે હું અહીં આવ્યો ત્યારે સૌથી પહેલાં હરિજન એ રામજી મંદિર બનાવ્યું હતું, તો એમણે મને પત્ર લખ્યો. તો એ ફાળામાં મેં સૌથી વધારે એ વખતે 30 વર્ષ પહેલાં 25,000 રૂપિયા ડોનેશન આપી અને હરિજનોનું મંદિર બનાવ્યું. સો ડાયાભાઈ, અમેરિકામાં આપ શું સમાજ સેવા કરો છો? અમેરિકામાં હું દરેક એસોસિએશનમાં અમારું ડોનેશન હોય, હું મંદિર પ્રેસિડેન્ટ હોય, વાઇસ પ્રેસિડેન્ટ હોય, સભ્ય હોય, એટલે દરેક સંસ્થામાં અમારું થોડું ઘણું યોગદાન હોય છે. અને અહીંયા હું ઉમિયા માતાનું મંદિર લોસ એન્જલસમાં બનાવું છું. તો દાદાભાઈ, આજના યુવાનોને આપનો શું સંદેશ છે? યુવાન એ દેશનું ધન છે. કન્ટ્રીની શક્તિ નોટ બીકોઝ ઓફ ધ લેન્ડ બટ બીકોઝ ઓફ ધ પીપલ. જે પ્રજામાં સત્ય અને એથિક્સ સારા હોય એ કન્ટ્રીને કોઈ પણ માણસ હરાવી શકે નહીં. દાયાભાઈના ઉચ્ચ વિચારો અને ઉમદા ગુણો આપણને આપણા જીવન પથમાં ઉપયોગી નિવડશે જ એવી શ્રદ્ધા સાથે વિરમું છું. જય ભારત, જય ગુજરાત.